કરશે, ડેવલપ કરશે. પછી એટલે ફ્રોમ ધેટ હું બિઝનેસમાં, એટલે બિઝનેસ એટલે ફેક્ટરીમાં લાગી ગઈ હતી. પછી ટ્વેલ્થ પચ્યું, પછી બીએસસી જ કરવાનું હતું, પહેલાથી હતું બીએસસી વિથ કેમિસ્ટ્રી યા બાયો કેમિસ્ટ્રી. તો મેં બાયો કેમિસ્ટ્રી કર્યું કારણ કે બધા કેમિસ્ટ્રીથી કરતા હતા. ઓન્લી રીઝન વાય આઈ ટુક બાયો કેમિસ્ટ્રી કારણ કે આઈ થોટ કે બધા કેમિસ્ટ્રી કરે છે તો હું કેમ કેમિસ્ટ્રી કરું, લેટ મી ડુ બાયો કેમિસ્ટ્રી. અને મારે માસ્ટર્સ તો કરવું જ હતું, એટલા માટે કરવું હતું, અગેન અ ઓનેસ્ટ કન્ફેશન, કે અગર હું ભણત નહીં આગળ તો મને ઓફિસ યા ફેક્ટરીએ બેસવું પડે. તો મેં કહું ચલો હજી બીજા બે વર્ષ ભણી લઈએ તો કિટલી પર બેસવાનો મોકો મળે. દેટ વોઝ ધ ઓનલી રીઝન વાય આઈ ડીડ માય લાઈફ સાયન્સીસ, વાય આઈ સ્ટડીડ ફર્ધર. અધરવાઇઝ જે મારું માનવું છે બધા માટે કે આપણે એક બેઝિક લેવલનું એડ્યુકેશન જરૂરી છે, પણ પછી આપણે જે કામ કરીએ છીએ એ આપણે આપણે જે ગમે, જેમાં આપણું દિલ પ્રફુલ્લિત થાય એ કામ કરો. મને ઘણા લોકો પૂછે છે રુઝન તારી, કારણ કે આઈ મીન વી વર્ક, આઈ વુડ નોટ લાઈક ટુ કોલ ઇટ વર્ક કારણ કે આઈ કોલ ઇટ માય હોબી. અમે 12-16 કલાક કામ કરીએ એટલે લોકો પૂછે તમારી હોબી શું. તો મારે હંમેશા કેવું હોય કે હું જે કરું છું એ જ મારી હોબી છે. એટલે હવે 12 કલાક હોબી ઓછી લાગે કે હવે હજી હોબી કરવા જવું. એટલે મારે બહેનોને ખાસ કહેવું છે કે તમને જે બી ગમે, ભલે તમે કઈ બી ભણ્યા હો, આઈ એમ વેરી ક્લિયર ઓન ધેટ એસ્પેક્ટ, કારણ કે તમે જે ગમે છે કરો છો તે કામ દિલથી થશે. અને જ્યારે કામ દિલથી થાય છે ત્યારે યુ આર બાઉન્ડ ટુ બી સક્સેસફુલ. અલ્ટિમેટલી આપણે બધાને સક્સેસ જોઈએ છે, એન્ડ ધીસ ઇઝ ધ સિમ્પલ ફોર્મ્યુલા ફોર સક્સેસ. તમે પૂછશો કે ભાઈ કેવી રીતે સક્સેસ મળે છે, તો તમને જે ગમે છે એ દિલથી કરો અને તમે સક્સેસફુલ થશો. અગર તમને સિંગિંગ કરવા ગમે છે તો કરો, ડાન્સિંગ કરવા ગમે છે તો કરો, દિલથી કરો, અને યુ આર બાઉન્ડ ટુ ગેટ સક્સેસ. કમિંગ બેક ટુ અવે પછી, ઓકે, વાય ડીડ આઈ જોઈન બિઝનેસ, અરે વાય ડીડ આઈ સ્ટાર્ટ સમથિંગ ઓન. કમિંગ અગેન ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, કઈ ધંધો કરવો હતો, હવે મને એ ચીજ ના ગમી કે મને મારા પપ્પાના લીધે લોકો મેડમ કે. આઈ ડિન્ટ વોન્ટ ધેટ, આઈ ડિન્ટ લાઈક ધેટ. મને થયું કે એ થેન્ક્સ ટુ માય અપબ્રિંગિંગ, થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ અપબ્રિંગિંગ, કે મને એવું થયું કે ના, મને મારા પગ પર ઉભું રહેવું છે. આપણે પેલું અમિતાભનું કયું પેલું ગીત હતું, પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી, સિરિયસલી એ બહુ સારું ગીત છે. ઓર હમ નાચે બિન ઘૂંઘરુ કે, જેનમાં કલાલમાં હતું, અપને પેરો પે ખડે હોકે દિખલાઓ ફિરિય જમાના તુમારા. એટલે મને થયું કે પપ્પાના નામે તો આઈ એમ વેરી પ્રાઉડ. આજે બધા બહેનો બોલ્યા, હું આમની પૌત્ર વધુ, પુત્ર વધુ, પુત્રી. આઈ એમ ઓલ્સો પ્રાઉડ ઓફ માય ફાધર, માય ફેમિલી, બટ માય ફાધર ઇઝ નાઉ મોર પ્રાઉડ ઓફ મી બીકોઝ આઈ હેવ ક્રિએટેડ માય ઓન આઈડેન્ટિટી. મારે બધી બહેનોને કેવું છે કે તમે તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરશો ને તો તમારા ફાધર તમારી ઉપર એટલા ખુશ થશે, એટલા ગર્વ અનુભવશે કે હું આનો ફાધર. જેમ આપણે અત્યારે કહીએ છીએ કે હું આમની પૌત્ર યા પુત્રી યા વોટએવર, તો ધે વિલ ફીલ વેરી પ્રાઉડ. માતાઓ બી એટલા પ્રાઉડ ફીલ કરશે. એટલે અગર તમને એવું લાગે છે કે તમે તમારા માતા પિતાને પ્રાઉડ ફીલ કરવા માંગો છો, તમારા નાના દાદાને, તો ડુ સમથિંગ વિચ વિલ મેક ધેમ પ્રાઉડ. And doing, working somewhere or doing some business would make them proud. I'm sure for that. Right, sir? Right, madam? Veno? Barobar? Sachu boli ne? Tali maro ne, tali maro. Thank you. Thank you, Rizan. Okay, I think I'm done with this right now. Jim questions also will take it. Thank you. Khub anand thayo, Rizan. Te amari beno ne utsah ane khas to confidence vadharyo. Makali Rizan. રસના સાથે વેબસાઇટ ડિઝાઇન અને ઇન્ટરનેટ કેબલનો નયો પ્રયોગ કરવાની પ્રેરણા તને કઈ રીતના મળી? યા અગેન સી આઈ મીન મને અંબેસા આઈ ખાસ મારે કહેવું છે કે લેટ અસ બી ઓલ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ. આપણે બધાએ કંઈક નવું કરશું તો આપણને બી એનાથી સેટિસ્ફેક્શન મળશે અને દુનિયાને, જાણે કે લેટ અસ કે એક રીતે તો બધી જ ચીજો ચાલે છે, ગાડી બી ચાલે છે, પાણી બી આવે છે, બટ ઇફ યુ ડુ સમથિંગ ડિફરન્ટલી તો આપણે યુ નો વી વિલ બી સ્ટેન્ડિંગ અપાર્ટ. અને જ્યારે નવી ચીજ કરશું ત્યારે એટલી ચેલેન્જીસ આવશે, અને અલ્ટિમેટલી ધીઝ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. જે તમે લોકો પીપલ કોલ ઇટ પ્રોબ્લેમ્સ, આઈ ઓલવેઝ લાઈક ટુ કોલ ઇટ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. તો એના લીધે યુ નો યુ વિલ ફીલ ધેટ સેટિસ્ફેક્શન. એટલે ધેટ વોઝ ધ રીઝન કે આજે ઇન્ટરનેટ ઓન કેબલ, અમે ઇન્ટરનેટ ઓન કેબલનો બિઝનેસ ચાલુ કર્યો હતો. લોકોને પહેલા જે ઇન્ટરનેટ કનેક્શન ટેલિફોન લાઇનથી મળતું હતું, તો અમે કહ્યું કે ઓકે ફાઇન, મળે છે, સારું છે, પણ અમે વધારે સારું શું આપી શકીએ સોસાયટીને? અમે સી એઝ અ બિઝનેસમેન, અમને આપણે પૈસા તો જોઈએ જ છે, કારણ કે તો આપણી દાળરોટી નીકળશે, આપણા માણસોની દાળરોટી નીકળશે, પણ સાથે સાથે આપણે જે સોસાયટીને આપીએ છીએ, જેને કે અમે જે કન્સેપ્ટ લાયા ઇન્ટરનેટ વાયા કેબલનો, જેનાથી સોસાયટીના પૈસા બચ્યા, સ્પીડ મળી, સો યુ નો બીંગ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ
વી વોન્ટેડ ટુ ડુ ઓલ ધીસ અને એટલે અમે આઈ મીન વી ગોટ ઇન ટુ ઓલ ધીસ બિઝનેસ. અને બીજી વાત કે જયારે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાથી 15 વર્ષ થઈ ગયા હું આ બિઝનેસમાં છું, તો મેં એક ચીજ નોટ કરી કે જયારે મેં ચાલુ કર્યું બેન તરીકે, એક તો આ બિઝનેસ આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી 15 વર્ષ પહેલા એક નવી ચીજ હતી. અત્યારે હવે કોમ્પ્યુટર ઓલ ધીસ ઇઝ વેરી કોમન, પણ એ વખતે નવી ચીજ હતી. તો જયારે મેં ચાલુ કર્યું ત્યારે એક તો આપણે બેન, એટલે બેન એટલે યુ નો દેટ માઇન્ડસેટ ને, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇટ સપોઝ ટુ બી વેરી નોલેજેબલ બિઝનેસ, તો એક તો આપણે બેન એટલે લોકોને થોડું પેલું એ થાય હિચકિચાટ, સોરી. અને બીજું કે આપણે યંગ, યુ નો હવે આઈટી એટલે પીપલ ફીલ કે યંગ પીપલ લોગો યંગ કેન ડુ ઇટ. ના તો પહેલા આપણે કોઈની ઓફિસમાં જઈને કે સાહેબ વેબસાઇટ તો પહેલા તો આપણને આમ જુએ. આપણે બહેનો એટલે વાંધો નહીં, બહુ વાર બહાર ના બેસાડે, જલ્દી અંદર બોલાવી લે. પણ પહેલા આમ 2 મિનિટ જોઈએ કે આ નાની છોકરી શું કરશે. હવે થાય છે કે ના, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે યંગસ્ટર્સનું ફિલ્ડ, એટલે આ ફિલ્ડમાં મને બહુ મજા આવી હતી એ વખતે. થેન્ક યુ.